ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળની તાલુકા પંચાયત છેલ્લા બે વર્ષથી પ્રજાકીય કામગીરી અને સુખાકારી માટે નંબર વન બની છે, ત્યારે તાલુકા પંચાયતના યજસ્વી પ્રમુખ સૌરમણ સોલંકીના પ્રમુખ પદના બે વર્ષ પૂર્ણ થતા અનેક સુવિધાઓથી શહેરને ટક્કર મારે તેવા ગ્રામ્ય વિસ્તાર બન્યા છે। તાલુકા પંચાયત એટલે ગ્રામ્ય વિસ્તારના પ્રતિનિધિઓ દ્વારા બનેલી પંચાયત, ત્યારે સ્વાભાવિક રીતે એવું જ લાગે કે આ કોઈ ગ્રામ વિસ્તારની સમસ્યા કે તેની જ વાત હશે, પરંતુ હવે તે સમસ્યા ભૂતકાળ બની છે। કારણ કે વેરાવળ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે સરમણ સોલંકીએ પદભાર સંભાળ્યો, ત્યાંથી ગ્રામ્ય વિસ્તારના લોકોને કોઈ કામ માટે શહેરમાં જવું ન પડે અને શહેરી વિસ્તારના લોકો ગ્રામ્ય તરફ આવે તેવું વાતાવરણ વિકાસના કામો અને સેવાકીય પ્રવૃત્તિથી ઊભી કરેલ છે। આ સેવાકીય પ્રવૃત્તિ તરફ નજર કરીએ તો નગરપાલિકા વિસ્તારમાં જ અત્યાર સુધી બનતા હાઈમાસ્ટ ટાવર હવે વેરાવળ તાલુકાના 20 ગામોમાં કાર્યરત થયા। શહેરને જોડતા મહત્વના અને મોટા ભાગના રસ્તાઓ જેમાં સીસી રોડ, પેવર બ્લોક કે પછી ડામર રોડ, ઉંબા ગામે આવેલ સોમનાથ મંદિર સમકક્ષનું 1300 વર્ષ જૂનું સોમનાથ મંદિરનું નવીનીકરણ કરી પર્યટક સ્થળ તરીકે ઊભું કર્યું। ઉંબા ગામે 24 ગામને જોડતા સ્મશાન ગૃહ આધુનિક બનાવ્યું। વાસ્તુશાસ્ત્ર મુજબ 27 નક્ષત્ર હોય છે, તે દરરોજ નક્ષત્ર બદલાતું હોય છે, તે મુજબ ઉંબા ગામે નક્ષત્ર વન બનાવ્યું। તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં જન સુવિધા કેન્દ્ર ઊભું કરી સરકારની તમામ યોજનાઓનો લાભ વિના મૂલ્યે આપવાનું સરાહનીય કામ તાલુકાના પીએચસી સેન્ટર અને સીએચસી સેન્ટરમાં આરોગ્યને લાગતા સાધનો, જનરેટર, ઓક્સિજન બોટલો, ડાયાબિટીસ ચેક કરવાના સાધનો, ફોંગિંગ મશીન, સેલ કંટ્રોલ મશીન સહિતની સુવિધાઓ ઊભી કરી વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ સરમણ સોલંકી નિર્વિવાદ અને સરળ સ્વભાવના વ્યક્તિ છે। લોકોની સમસ્યા લોકો પાસે રૂબરૂ જઈ અને નિરાકરણ લાવે છે, ઉપરાંત કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અને સ્વાર્થ કે નામના વગર પોતાની કામગીરીમાં આગવી છબી ધરાવે છે। રાજકીય કારકિર્દીને લોકોની સેવાનું માધ્યમ બનાવી ભાજપ સાથે સંનિષ્ઠ રીતે જોડાયેલા સરમણ સોલંકી વિરોધીઓના કામને પણ લોકોનું કામનું મહત્ત્વ આપે છે, વિકાસના કામો કરી રહ્યા છે, તેમના બે વર્ષના શાસનમાં અત્યાર સુધી નથી થયા તેવા કામોની મહેક તેમણે ફેલાવી છે। જોઈએ ગ્રામ્ય વિસ્તારના સરપંચ શું કહી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્ય માટે વારંવાર શહેર વિસ્તારમાં જવું ન પડે તે માટે તાલુકા પંચાયતની ગ્રાન્ટ તેમજ પોતાના સહયોગથી આરોગ્યને લગતી તમામ સુવિધાઓ હવે ગ્રામ્ય વિસ્તારમાં મળતી કરી છે। જંગલી જાનવરો અને વહેલી સવારે ખેતરે જતા ખેડૂતો માટે 20 ગામોમાં હાઈમાસ્ટ ટાવર રસ્તાઓ બનાવ્યા છે અને ગ્રામ્ય વિસ્તારમાં મરણ થાય તો વાહનો બધા લાંબા કિલોમીટર કાપી શહેરી વિસ્તારમાં અંતિમ વિધિ માટે જવું પડતું, જેના માટે 24 ગામને જોડતા સ્મશાન ગૃહની વ્યવસ્થા ઊભી કરી છે। સમય અને ખર્ચનો વ્યય ન થાય તે માટે તાલુકા પંચાયત કચેરીમાં જ પોતાના સ્વખર્ચે જન સુવિધા કેન્દ્ર ઊભું કરેલ છે, જેની સરકારે તમામ આધાર પુરાવો સરળતાથી લોકોને મળી શકે આ સહિતની અનેક સુવિધાઓ આજ દિન સુધી ગામડાઓને મળી નથી। પાયલ બામ્પણિયા, ZSTV, ગીર સોમનાથ।